ઉપલેટામાં આપણું ઉપલેટા અંતર્ગત ચિત્ર સ્પર્ધા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપલેટાની દરેક પ્રાથમિક શાળાના 600 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ઉપલેટામાં આપણું ઉપલેટા અંતર્ગત ચિત્ર સ્પર્ધા આયોજન નોબલહુડ સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં ઉપલેટાની દરેક પ્રાથમિક શાળાના ધોરણ 1-8 600 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં બાળકો દ્વારા જુદા જુદા રંગબેરંગી ચિત્રો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં સ્વચ્છ ભારત સ્વચ્છતા અભિયાન વિષય ઉપર ચિત્રો દોર્યા હતા અને આ સ્પર્ધાના પ્રથમ નંબર મેળવેલા વિદ્યાર્થીઓને 5,000, બીજા નંબર મેળવેલા વિદ્યાર્થીઓને 3,000 અને ત્રીજાથી 10મા નંબર સુધી આવેલા વિદ્યાર્થીઓને 1,000 રૂપિયાનું પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યું હતું. એમાં જ બીજા ઘણા પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં ઉપલેટા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દાનાભાઈ ચંદ્રવાડિયા, તાલુકા પંચાયત પ્રમુખ લાકાભાઈ ડાંગર, નગરપાલિકાના કારોબારી ચેરમેન તેમજ મયુરભાઈ સુવા, ઉપલેટાના જાણીતા બિલ્ડર હરિભાઈ ઠુમ્મર સ્પર્ધામાં હાજરી આપી અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડેલું હતું. આ કાર્યક્રમમાં આપણું ઉપલેટા ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. મારું નામ ચિત્ર સ્પર્ધામાં ગણેશ ચતુર્થી થીમ ઉપર ચિત્ર તૈયાર કર્યું, જેનો મને પૂરેપૂરો કાર્ય સંતોષ અને હસ્તી રાખ્યું. આજે ઉપલેટામાં ખૂબ સરસ ઇવેન્ટ થઈ, આપણું ઉપલેટા આયોજિત નોબલહુડ સ્કૂલ દ્વારા સંચાલિત એવી રીતના બિગેસ્ટ ડ્રોઈંગ કોમ્પિટિશન એવર ઇન ઉપલેટા આજે થઈ. આ બિગેસ્ટ ડ્રોઈંગ કોમ્પિટિશન એવર એટલે કે ઉપલેટાની અંદર આજ સુધીમાં આવી કોમ્પિટિશન થઈ જ નથી. સાથે સાથે આપણે જે કાંઈ બી ઇવેન્ટ થઈ એની અંદર 600થી વધારે વિદ્યાર્થીઓ ઉપસ્થિત હતા આજુબાજુના ગામડાના, અને એની 6 વિષય આપવામાં આવ્યા હતા. એ 6 વિષય જેમાં બેટી બચાવો, પાણી બચાવો, આ પ્લાસ્ટિકને કહો ના, જે અત્યંત જરૂરી છે. એટલે આ મારે મેસેજ સમાજ સુધી પહોંચાડવો હતો. એ મેસેજ પહોંચાડવા માટે અમે આ નાનકડો પ્રયાસ કર્યો અને આપણું ઉપલેટા ટીમને ધન્યવાદ આપવા જોઈએ કે એક નાના, એક વય બહુ નાની છે, નાની વયે આ એટલો એક વજન લીધો અને નોબલહુડ સ્કૂલ સાથે મળીને આપણે આ સંકલન કર્યું છે. આજે લલિતભાઈ વસોયા, એમએલએ ઓફ ધીસ ધોરાજી એન્ડ ઉપલેટા, સાથે સાથે દાનભાઈ ચંદ્રવાડિયા ધ મેયર ઓફ ધ ટાઉન ઉપલેટા, એ બધા ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ સરસ ઇવેન્ટ થઈ ગઈ. 10 રેન્કર્સ આપ્યા, પહેલા બીજા ત્રીજા ને 5,000, 3,000, 1,000 એવી રીતના ઇનામ પણ આપ્યા અને બધાને બહુ પ્રોત્સાહન મળ્યું અને મજા આવી ગઈ. હવે આવું ને આવું અમને સપોર્ટ મળતો રહે અને અમે આવી નવી ઇવેન્ટ કરતી રહીએ એવી અમારી એક આશા છે. સાથે સાથે બધાનું સારું થાય અને બધાનું કલ્યાણ થાય એવી ઈચ્છા. થેન્ક યુ. વિપુલ ધામેચાનો રિપોર્ટ, ઉપલેટા.